नमस्ते बाळको, गुड मॉर्निंग, जय श्री कृष्ण। आज आप भणीशुं भावी गणित गम्मत सीनियर के जी टू बराबर। तो ये पहले आप शूँ करीशुं, हाथ जोड़ी प्रार्थना करवानी छे ने। तो हाथ जोड़ी, आँखों बंद। पीला मोरला नी पास बैठा सारे दाजोनी, आपे विद्या केरू दान माता शारदा जोनी। अम बारकड़ा गेला अमे भणीए वेला वेला, अमने भणता आनंद थाय माता शारदा जोनी। पेला मोरला नी पास बैठा शारदा जोनी। ओम शांति शांति शांति। चलो भणीशुं हवे आपणे, पण आपणे आजे नोटमां करवानुं छे। तमे पण नोट काढी नोटमां ज लखजो। आपणे हवे बधुं फरीथी रिपીટ કરવું પડશે ને ગણિતમાં। ગણિતમાં ઘણું બધું આપણે 1 થી 50 સુધી બધું કરવાનું છે ને, એટલે ચલો હવે આ પહેલો પ્રશ્ન શું છે। ચિત્ર ગણી ચોરસમાં સંખ્યા લખો। तो चलो गणीशु। एक बे त्रण चार पांच छ सात थया, तो शू थया सात थया ने, तो सात अड़े सात। चलो नीचे गणीशु। एक बे त्रण चार कितला थया, छ गड़े चार। चलो नीचे एक बे त्रण चार पांच कितला थया, पांच अड़े पांच। चलो हवे नीचे एक, तो झाड कितला छे, एक ज छे, एटले लखवानुं एक अड़े एक थई गयुं। चलो हवे नीचेनो प्रश्न कयो छे। क्रमिक संख्यामां खूटतो अंक लखो। तो जे खाली जग्या होय एनी आगळ जे होय एने बोलवुं पड़े, बोलीए तो ज खबर पड़े कि एनी पाछळ શું આવે। તો એક અડે એક, પછી બ ગડે બે થાય ને, પછી ત ગડે ત્રણ, પછી ચ ગડે ચાર, પાંચ અડે પાંચ, પછી છ ગડે છ, સાત અડે સાત, પછી આઠ અડે આઠ, નવ અડે નવ, પછી એકડે મીંડે દસ થયું। ચલો હવે નીચે શું છે, વચ્ચેની સંખ્યા લખો। તો બે સંખ્યાની વચમાં ખાલી જગ્યા આપી હોય ને, એટલે પ્રશ્નની સૂચના શું છે, વચ્ચેની સંખ્યા લખો। તો આપણે જેમ અહીંયા આગળ કર્યું ને, એક પછી આમાં પણ એવી રીતે જ બોલવાનું છે, પાંચ અડે પાંચ, પછી છ ગડે છ, છ પછી સાત તો આપેલું જ છે। ચલો નીચે બે એકડા અગિયાર, પછી એકડ બગડ બાર, બાર પછી શું આપેલું છે, એકડ તગડ તેર। ચલો હવે આ બાજુ નવ અડે નવ, પછી એકડે મીંડે દસ, અને દસ પછી શું આપ્યું છે, બે એકડા અગિયાર। ચલો હવે નીચે એક અડે એક, પછી બ ગડે બે થયું। ચલો એ પ્રશ્ન પૂરો થઈ ગયો। હવે જુઓ નીચે કયો પ્રશ્ન આપ્યો છે। ચોરસમાં આપેલ અંક શોધી ગોળ કરો। તો જુઓ અહીંયા જે અંક આપ્યા છે ને, તો એ અંક આપણે એની સામેની જ લાઇનમાં જોવાના છે। અહીંયા આપ્યા છે છ ગળે છ, તો આ ખાનામાં પહેલો અક્ષર કયો છે, અંક છ ગળે છ, તો આપણે આંગળી મૂકી મૂકીને જોવાનું, જ્યાં છગડો આવે એની પર ગોળ કરી દેવાનું। કોકવાર એવું પણ બને કે એક આંકડો બે પણ વાર આપ્યો હોય, તો આપણે બધું બરાબર જોવાનું કે છ બે વાર તો નથી આપ્યા ને, બરાબર। જો અહીંયા તો એક જ વાર આપણે ગોળ કરી દીધું, હવે નીચે કેટલા આપ્યા છે, બે એકડા અગિયાર, તો જોતા જશું ચોગડે ચાર, એકડી મીંડે દસ, એકડ પાછળ પંદર, ને બે એકડા અગિયાર આપેલું છે ને। તો જો અગિયાર આપેલા છે, એટલે આપણે શું કરીશું, એની પર ગોળ કરી દઈશું। ચલો હવે નીચે શું આપ્યું છે, વીસ, બગડીને મીંડે વીસ, તો આપણે જોઈશું બગડીને મીંડે વીસ ક્યાં છે, આ રહ્યું છે ને, તો હોય તો શું કરી દેવાનું, એની ઉપર
गोल। जो हवे बीजा आप्या छे नथी आप्या ए ज लाइन में जोवानुं, पछी नीचे 20 आप्या होय तो एना पर गोल करवानुं नहीं, त्यां कोई बीजो आंकड़ो आप्यो होय एटले आपणे ए ज करवो पड़े ने। चलो हवे नीचे अहींया केटला आप्या छे, त गड़े 3, तो एकड़े 1, बगड़ 2, चौगड़ 4 ने तगड़ 3। 3 क्यां छे? पाछळ छेल्ला छे ने, तो शुं करवानुं? गोल करी देवानुं। थई गयुं? चलो हवे पाछळ लखीशुं आपणे। जो हवे अहींया शुं आप्युं छे? आगळनी संख्या लखो। तो आपणे एकड़ा बोलीन करीशुं, आजे आपणे मोढे एकड़ा बोलीशुं, बराबर? एटले तमने खबर पड़े कि एकड़ामां बोलीने केवी रीते करवानुं। आपणे लखीए तो छे ज साइडमां, पण आजे लखवानुं नथी, आपणे बोलीशुं। जो 7 × 7 આગળની સંખ્યામાં ઉપર બોલવાનું, ઉપર જોવાનું, એકડામાં આપણે જે પહેલાં આવે ને એ લખવાનું છે। તો અહીંયા કેટલા આપ્યા છે? 7 × 7, તો આપણે એકડા બોલીશું તો 1 × 1 7 સુધી બોલવાનું, 7ની ઉપર જે આવે આપણે લખવાનું છે। તો 7 આપણે 1 × 1, 2 × 2, 3 × 3, 4 × 4, 5 × 5, 6 × 6, 7 × 7। તો 7ની પહેલાં હું શું બોલી? 6 × 6 બોલી ને, તો તમારે શું કરવાનું? અહીંયા લખી નાખવાનું 6 × 6, બરાબર? ખબર પડી? 6 × 6, 7 × 7, એટલે 7ની પહેલાં છગડો આવ્યો ને, એવી જ રીતે આપણે નીચે અહીંયા કેટલા આપ્યા છે? 3 × 3, તો ફરીથી આપણે એકડા બોલીશું, 1 × 1, 2 × 2, 3 × 3 થયું। તો 3 સુધી જ બોલવાના હતા, 3ની પહેલાં આપણે શું બોલ્યા? 2 × 2 બોલ્યા ને, 1 × 1, 2 × 2, 3 × 3, તો આપણે શું બોલ્યા? 2 × 2, તો 3ની પહેલાં 2 × 2 આવે। હવે અહીંયા શું છે? 2 × 2, તો આપણે એકડા બોલવાના છે ફરીથી, 1 × 1, 2 × 2, તો 2ની પહેલાં શું આવે? 1 × 1, ખબર પડી ને? જો બહુ જ કરો ને તમને ના આવડે તો તમારે શું કરવાનું? એકડા લખી નાખવાના, પણ આવી પણ કોશિશ કરવાની કે જેથી મોઢે પણ તમને એકડા આવડી જાય લખતા બોલતા, બરાબર? ચલો અહીંયા શું છે? 5 × 5, તો 5ની ઉપર શું આવે? તો આપણે એકડા બોલીશું, 1 × 1, 2 × 2, 3 × 3, 4 × 4, 5 × 5, તો 5ની પહેલાં હું શું બોલી? 6 × 4, તો શું કરવાનું? અહીંયા આપણે લખી નાખવાનું 6 × 4, થઈ ગઈ ને આગળની સંખ્યા। જો તમને આવી રીતે ના ફાવે તો તમારે એકડા લખીને જ કરવાનું, અને એમાં એકડામાં ઉપર જોવાનું, આ જે સંખ્યા આપેલી હોય ને એ સંખ્યા પર એકડામાં આંગળી મૂકવાની, એની ઉપર શું આપ્યું છે એ આપણે ખાલી જગ્યામાં લખવાનું છે। ચલો હવે નીચેનો પ્રશ્ન શું છે? ક્રમિક અંક જોડી તેમાં રંગ પૂરો। તો અહીંયા 1 થી 10 આપેલા છે, એ આપણે ક્રમમાં જોડવાના છે અને પછી એની અંદર રંગ પૂરવાનો છે। તો ચલો 1 પછી 2 આપેલા જ છે, હવે 2 પછી શું આવે? 3, તો 3 સુધી આપણી ગાડી જશે ભાઈ। ચલો 3 પછી 4, 4 પછી 5, 5 પછી 6, 6 પછી 7, 7 પછી 8, 8 પછી 9, 9 પછી 10, બરાબર? થઈ ગયું પૂરું? હવે વચ્ચે પણ આપણે ટપકા જોડી દઈશું। થઈ ગયું? ચલો બની ગયો, દોડો બની ગયો ને। હવે આપણે બાજુનું ચિત્ર જોઈશું, તો એકડો ક્યાં છે ત્યાંથી આપણે શરૂઆત કરવાની, 1 × 1 થી શરૂઆત કરવાની, કારણ કે અંક આપ્યા છે આપણે એને ક્રમમાં ગોઠવીને લખવાનું છે। તો ચલો કરીશું, 1 પછી 2, 2 પછી 3, 3 પછી 4, 4 પછી 5, 5 પછી 6, 6 પછી 7, 7 પછી 8, 8 પછી 9, 9 પછી 10, થઈ ગયું? થઈ ગઈ ને, હશેનો આકાર બની ગયો આ ધજાનો। તો આપણે રંગ પૂરીશું ને, આપણે દડામાં કયો રંગ પૂરીએ છે? આપણે લીલો ને પીળો પૂરીએ છે ને, તો આપણે રંગ પૂરીશું, એટલે આપણને યાદ પણ રહી જાય કે દડામાં કયો રંગ પૂરવાનો હતો। તો જુઓ અંદર હું લીલો પૂરી દઉં છું, તમે પણ રંગ લઈ દડામાં લીલો રંગ પૂરજો। ચલો આપણે રંગ પૂરી જાય એટલે, લીલો પૂરાય એટલે આપણે પીળો લેશું। થઈ ગયું? જુઓ હવે પીળો રંગ, તો એની આગળ પાછળ બધે આપણે પીળો પૂરી દઈશું।
થઈ ગયું. હવે આ બાજુ ચલો થઈ ગયો ને રંગ પૂરી ગયો ને. હવે આપણે ધજામાં, તો ધજામાં આપણે કયો રંગ પૂરીએ છે? લાલ. તો પૂરીશું ચલો પૂરી ગયો ને ધજામાં પણ રંગ. તો હવે આપણે એકડા લખીશું. બરાબર, આપણે આટલું પૂરું થઈ ગયું. હવે આપણે 1 થી 50 લખીશું. બરાબર, તો બોલતા જશું અને લખતા જશું. એકડી એક, બગડી બે, તગડી ત્રણ, ચોગડી ચાર, પાંચડી પાંચ, છગડી છ, સાતડી સાત, આઠડી આઠ, નવડી નવ, એકડી મીંડે દસ. ચલો 10 પછી કઈ લાઈન ચાલુ થઈ? બીકડા 11ની થઈ ને. તો 2 એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14, એકડ પાછળ 15, એકડ છગડ 16, એકડ સાતડ 17, એકડ આઠડ 18, એકડ નવડ 19, બગડીને મીંડે 20. થઈ ગયું. ચલો ફરીથી આપણે 11ની લાઈન લખીશું. 2 એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14, એકડ પાછળ 15, એકડ છગડ 16, એકડ સાતડ 17, એકડ આઠડ 18, એકડ નવડ 19, બગડીને મીંડે 20. થઈ ગયું ને. જો હવે 20 પછી કઈ લાઈન ચાલુ થાય? આ પહેલાં આપ્યો છે બગડો, એટલે બગડ, અને અહીંયા 0 છે, તો બગડીને મીંડે 20, પછી બગડ એકડ 21ની લાઈન ચાલુ થાય. ખાસ યાદ રાખવાનું કે 20 પછી કઈ લાઈન થાય, તો બગડાનું પહેલો અક્ષર કયો છે? બગડું, એટલે બગડાની લાઈન, એટલે બગડ એકડ 21ની. બગડ એકડ 21, 2 બગડા 22, બગડ તગડ 23, બગડ ચોગડ 24, બગડ પાછળ 25, બગડ છગડ 26, બગડ સાતડ 27, બગડ આઠડ 28, બગડ નવડ 29, તગડીને મીંડે 30. થયું. ચલો ફરીથી આપણે લખીશું. બગડ એકડ 21, 2 બગડા 22, બગડ તગડ 23, બગડ ચોગડ 24, બગડ પાછળ 25, બગડ છગડ 26, બગડ સાતડ 27, બગડ આઠડ 28, બગડ નવડ 29, તગડીને મીંડે 30. થયું. જો અહીંયા આમાં હમણાં 2ની લાઈન હતી, તો અહીંયા કઈ લાઈન ચાલુ થઈ? બગડ એકડની થઈ ને. એવી જ રીતે અહીંયા શું આવ્યું? તગડીને મીંડે 30, એટલે પહેલો અંક કયો છે? તગડે 3 છે ને, તો અહીંયા કઈ લાઈન ચાલુ થશે? તગડ એકડ 31. બરાબર, તો આપણે અહીંયા લખીશું તગડ એકડ 31, તગડ બગડ 32, 2 તગડા 33, તગડ ચોગડ 34, તગડ પાછળ 35, તગડ છગડ 36, તગડ સાતડ 37, તગડ આઠડ 38, તગડ નવડ 39,
ચોગડી ને મીંડે ચાલીસ. જોયું જેમ અહીંયા ત્રણની લાઈન હતી, છેલ્લા ત્રણ આવ્યા તો ત્રણની લાઈન ચાલુ થઈ ને, હવે અહીંયા કેટલા છે, ચાર છે ને, તો કઈ લાઈન થાય, ચારની લાઈન. તો ચોગડ એકડ એકતાલીસ આપણે લખીશું અહીંયા, કે ફરીથી એકત્રીસની લાઈન લખીશું. ચલો પહેલાં આપણે ફરીથી એકત્રીસની લાઈન લખી નાખીએ. પહેલાં તગડ એકડ એકત્રીસ, તગડ બગડ બત્રીસ, બે તગડા તેત્રીસ, તગડ ચોગડ ચોત્રીસ, તગડ પાછળ પાંત્રીસ, તગડ છગડ છત્રીસ, તગડ સાતડ સાડત્રીસ, તગડ આઠડ આડત્રીસ, તગડ નવ્વડ ઓગણચાલીસ, ચોગડી ને મીંડે ચાલીસ. થઈ ગયું. ચલો ચાલ આપણે બે બે લાઈન લખીને બધાની, હવે અહીંયા શું આપ્યું છે, ચોગડો આપ્યો છે ને, તો આપણે ચારલીને ચારની લાઈન કરીશું. તો અહીંયા શું આપ્યું છે, ચોગડ એકડ એકતાલીસ થયું. ચોગડ એકડ એકતાલીસ, ચોગડ બગડ બેતાલીસ, ચોગડ તગડ તેતાલીસ, બે ચોગડા ચુમ્માલીસ, ચોગડ પાછળ પિસ્તાલીસ, ચોગડ છગડ છેતાલીસ, ચોગડ સાતડ સુડતાલીસ, ચોગડ આઠડ અડતાલીસ, ચોગડ નવ્વડ ઓગણપચાસ, પાંચડીને મીંડે પચાસ. થયું ને પૂરું. તો જુઓ આપણે પચાસ સુધી લખી નાખ્યું, લખ્યું ને. તો ચલો હવે આપણે શું કરીશું, આગળ પચાસની લાઈન ચાલીસની લાઈન આપણે ફરીથી એકવાર લખીશું આ બાજુના પાને, બરાબર. જુઓ ચોગડ એકડ એકતાલીસ, ચોગડ બગડ બેતાલીસ, ચોગડ તગડ તેતાલીસ, બે ચોગડા ચુમ્માલીસ, ચોગડ પાછળ પિસ્તાલીસ, ચોગડ છગડ છેતાલીસ, ચોગડ સાતડ સુડતાલીસ, ચોગડ આઠડ અડતાલીસ, ચોગડ નવ્વડ ઓગણપચાસ, પાંચડીને મીંડે પચાસ. થયું. ચલો આપણે એકથી પચાસ લખાઈ ગયા ને, થયા. તો હવે તમારે શું કરવાનું, ઘરે દરરોજ એકથી પચાસ પણ લખવાનું છે. ચલો આપણે અહીંયા હવે પ્રશ્ન લખાવશું, બરાબર. આપણે દાખલા કરવા છે ને સરવાળાના, નાના નાના દાખલા આપણે કરીએ, વત્તાકાર કહેવાય એને, સરવાળો કહેવાય. તો ચલો અહીંયા હું કરીશ સરવાળાના દાખલા ગણો. તો સરવાળો કરો કહીએ છીએ ને આપણે. તો ચલો અહીંયા શું કરીશું, આપણે સંખ્યા લખીશું, બગડે બે વત્તા એકડે એક થયું, પછી ખાનું બનાવી દેવાનું, પછી અહીંયા તગડે ત્રણ વત્તા બગડે બે ખાનું બનાવી દેવાનું, પછી નીચે પણ પાંચડે પાંચ વત્તા ચોગડે ચાર, પછી એનું ખાનું બનાવવાનું જવાબનું, પછી અહીંયા લખીશું છ ગડે છ વત્તા જીરો, બરાબર. પછી નીચે બીજો એક દાખલા કરી નાખીશું, જગ્યા આપણે ઘણી છે. તો બગડે બે વત્તા બગડે બે, પછી સાતડે સાત વત્તા બગડે બે. થઈ ગયું. ચલો આપણે એ દાખલા કરીશું, બરાબર. તો અહીંયા કેટલા આપ્યા છે, સરવાળાનો દાખલાની નિશાની કેવી હોય, આવી હોય, બરાબર. આવું હોય એટલે ઉપર નીચેના બંનેના મીંડા કરવાના. તો જો આ બે આપ્યા છે ને, તો એક બે, પછી નીચે કેટલા આપ્યા છે, એક, તો એકડો થયું. હવે આ બધા મીંડા આપણે ભેગા ગણવાના અને અહીંયા ખાનામાં લખી નાખવાના. તો ગણીશું, એકડે એક, બગડે બે, તગડે ત્રણ. તો અહીંયા લખીશું તગડે ત્રણ, થયો ને. ચલો એવી જ રીતે અહીંયા કેટલા આપ્યા છે, તગડે ત્રણ. તો ત્રણ મીંડા કરીશું, એકડે એક, બગડ બે, તગડે ત્રણ. પછી અહીંયા કેટલા આપ્યા છે, બે. તો એકડે એક, બગડે બે. હવે આ બધા ભેગા ગણી લખી નાખીશું, એકડે એક, બગડ બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ. તો અહીંયા લખીશું પાંચડે પાંચ. ચલો હવે અહીંયા કેટલા આપ્યા છે, પાંચ. તો કેટલા મીંડા કરવાના, પાંચ. તો એકડે એક, બગડ બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ. અહીંયા કેટલા આપ્યા છે, ચાર. એકડે એક, બગડ બે, તગડ ત્રણ, ચોગડ ચાર. થયું. તો હવે આપણે ગણીશું, એકડે એક, બગડ બે, તગડ ત્રણ, ચોગડ ચાર, પાછળ પાંચ, છગડ છ, સાતડ સાત, આઠડે આઠ, નવ વડે નવ. તો અહીંયા આવશે નવ વડે નવ, એટલે ઉપર નીચેના બંનેના ભેગા મીંડા ગણવા પડે. જુઓ હવે અહીંયા શું આપ્યું છે, છગડે છ અને જીરો. જુઓ ઉપર છ જ આપેલા છે, નીચે જીરો આપેલો છે, પણ ઉમેરવાનું કશું જ નથી.
जीरो में आपणे कशु उमेरवानुं ना होय, जीरो आप्या एटले एनी कोई संख्या ज नथी, एटले आपणे शुं करवानुं छ ना छ खानामां लखी नाखवाना, जीरो नहीं लखवानुं, पण ऊपर कई संख्या आपी छे छ गड़े छ तो ये आपणे अहीं लखी नाखवानी। चलो नीचेना छेल्ला बे दाखला, अहीं केटला आप्या छे बे, तो एकड़े एक बगड़े बे, नीचे केटला आप्या छे बे, एकड़े एक बगड़े बे, हवे गणी नाखवाना बधा भेगा, एकड़े एक बगड़ बे तगड़े त्रण चौगड़े चार, तो केटला थया चौगड़े चार। चलो अहीं केटला आप्या छे सात अड़े सात, तो केटला मींडा करवाना सात, एकड़े एक बगड़ बे तगड़ त्रण चौगड़ चार पाचड़ पांच छगड़ छ सात अड़े सात, अहीं केटला आप्या छे बे, तो एकड़े एक बगड़ बे। हवे शुं करीशुं, आ उपरना मींडा नीचेना मींडा बधने भेगा गणवाना छे, तो चलो आपणे गणी लईए, एकड़े एक बगड़ बे तगड़े त्रण चौगड़े चार पाचड़े पांच छगड़े छ सातड़े सात आठड़े आठ नौ वड़े नौ, केटला थया नौ वड़े नौ, बड़ी खबर। तो तमारे शुं करवानुं, आजे आ ढाकला कराया छे ने ए तमारे नोटमां करवाना, बराबर, जोई जोईने तो आवड़े ने लखता, ना आवड़े तो मम्मी ने कहेवानुं के मने नोटमां लख्या पछी हुं मारा आ ढाकला जाते करीश, बराबर। तो आजे आटलू જ, બાય।